આ તરફ આજકાલ ખાણીપીણીની વસ્તુઓમાંથી કંઈક ને કંઈક અજીબ વસ્તુઓ નીકળતી હોય તેવા ઘટનાઓ બનતી રહે છે. એવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી છે. વેફરના પડીકામાં દેડકો નીકળ્યો છે. પુષ્કર ધામમાં સોસાયટીમાં રહેતા નિવાસીએ વેફર ખરીદી હતી. બાલાજીની વેફરના પડીકામાંથી મૃત હાલતમાં દેડકો નીકળ્યો છે. આ મામલે ફૂડ વિભાગને જાણ કરતા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અડધી ખાધી તો જોયું તો આમાં ડેટકો નીકળ્યો, એટલે એ કોથળી મેં રાખી દીધી. સવારે અહીંયા આવ્યો, અહીંયા આવીને એજન્સી વાળા ઘર ગયા. એજન્સી વાળાએ કસ્ટમર ફોનને કીધું કે કસ્ટમરમાં તમે વાત કરી લ્યો, એટલે અમે વાત કરી તો અડધી કલાક કલાક જવાબ ન મળ્યો. પછી પાછા અમે ફોન કર્યો તો એને ઉપાડ્યો ને એક મેડમ ઉપાડ્યો. ઉપાડ્યો મેડમ કે અમને સારો જવાબ ન મળ્યો. મેડમ એમ કે તમે તમારું જે થવાનું કરવા માંડો, લીગલી જે કરવું હોય તમે માંડો કરવા, બરાબર. અમારે કાંઈ આવો ફેર પડતો નથી કે અમારે તો અહીંયા આવા રોજ આવ્યા જ રાખતું હોય કંઈક કહી દીધું, બરાબર. શું નામની વેફર હતી? વેફર છે કંચેશ બાલાજી વેફર, મોરી વેફર છે. શું નામ છે? જસ્મીન પટેલ. મારી 9 મહિનાની છોકરી છે, અર્ધી વેફર એને ખાધી છે, બરાબર. એને કાંઈ પણ થઈ જાય તો જવાબદારી શું?